હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રનું ફેમસ મિસળ પાઉં, એ પણ થોડી ગુજરાતી સ્ટાઇલથી. કોઈ પણ ડીશ તમે અલગ અલગ જગ્યાએથી ખાઓ તો એનો ટેસ્ટ પણ અલગ હોય અને બનાવવાની રીત પણ થોડી અલગ હોય છે. હવે મિસળ પાઉંની વાત લઈએ તો આ ડીશ જો કોઈ ગુજરાતી બનાવતું હોય તો એમાં પોતાનો ટેસ્ટ પણ ઉમેરે. તો ચાલો આ ખૂબ જ મજેદાર મિસળ પાઉંની રેસીપી શરૂ કરીએ. મિસળ પાઉંમાં મિસળ ફણગાવેલા મઠમાંથી બને, જે રેડ કલરના હોય છે. એના માટે આશરે 1.25 કપ જેટલા મઠ લઈ 7 થી 8 કલાક માટે પાણીમાં પલાળી રાખ્યા. ત્યારબાદ એને પાણીમાંથી નિટારી કોરા કરી લીધા અને કોટનના પાતળા કપડામાં 7 થી 8 કલાક માટે બાંધીને રાખ્યા હતા. હવે આ મઠ સરસ રીતે અંકુરિત થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે સૌથી પહેલાં મઠને બાફી લઈએ. એના માટે ગેસ ઓન કરીને એક પ્રેશર કુકરમાં 2 કોપ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું. પાણીમાં 1/2 ટીસ્પૂન મીઠું અને 5 ટીસ્પૂન હળદર ઉમેરીશું. સાથે એમાં અંકુરિત મઠ ઉમેરી મિક્સ કરી લઈએ. હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર 2 વિસલ આવે ત્યાં સુધી મઠને બાફી લઈએ. મિસળ પાઉંનો મસાલો બનાવવા માટે આશરે 1/4 કપ જેટલું ગ્રેટ કરેલું ડ્રાય કોકોનટ, તેમજ 2 નંગ સૂકા લાલ મરચાં, 2 ટીસ્પૂન સફેદ તલ, તેમજ 1 ટીસ્પૂન ખસખસ લીધી છે. સાથે એમાં હોમમેડ ગરમ મસાલો યુઝ કરીશું. મિસળ પાઉંમાં નાખવા માટે જે મહારાષ્ટ્રીયન ગોદા મસાલો બનાવવામાં આવે એમાં તલ, ખસખસ અને સૂકા કોપરાની સાથે તજ, લવિંગ, ઇલાયચી, બાડિયા, ડગ્ગડફૂલ, આખા દાણા, જીરું, કાળા મરી, તેમજ તમાલપત્ર જેવા અલગ અલગ ખરા મસાલા યુઝ થાય છે. હોમમેડ ગરમ મસાલામાં આ બધા જ ખરા મસાલા છે, ફક્ત એમાં તલ, કોપરું અને ખસખસ નથી, એ આપણે અલગથી લીધા છે. 2 નંગ મીડિયમ સાઇઝના કાંદાની છાલ હટાવી આ રીતે સ્લાઇસમાં કાપી લીધા, તેમજ 2 મીડિયમ સાઇઝના ટામેટાને પણ આ રીતે સ્લાઇસમાં કાપી લીધા છે. 10 થી 12 કરી સૂકું લસણ, 1 ઇંચ આદુનો ટુકડો, સાથે જોઈશે રેગ્યુલર મસાલા, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, મીઠું સ્વાદ પ્રમાણે અને તેલ. હવે આગળના સ્ટેપમાં ગેસ ઓન કરીને એક ફ્રાયપેન ગેસ ફ્લેમ પર મૂકી છે. ફ્રાયપેનમાં ગ્રેટ કરેલું ડ્રાય કોકોનટ તેમજ 2 સૂકા લાલ મરચાં નાખી બંનેને મીડિયમ ટુ લો ફ્લેમ પર 1 મિનિટ માટે હલાવતા રહીને શેકી લઈએ. કોકોનટમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો છે તો એમાં સફેદ તલ અને ખસખસ ઉમેરીશું. એને પણ ડ્રાય કોકોનટની સાથે 15 થી 20 સેકન્ડ માટે હલાવતા રહીને શેકી લઈએ. હવે આ મિશ્રણ રોસ્ટ થઈ ગયું છે તો ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરી એને એક થાળીમાં કાઢી લઈએ. આગળના સ્ટેપ માટે ફરી એ જ ફ્રાયપેન ગેસ ફ્લેમ પર મૂકી છે. ફ્રાયપેનમાં 2 ટીસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં સ્લાઇસમાં કટ કરેલા કાંદા ઉમેરીશું. કોકોનટવાળું મિશ્રણ થાળીમાં આ રીતે ફેલાવીને રાખીશું એટલે એ જલ્દીથી ઠંડુ થઈ જાય. ગેસ ફ્લેમ લોથી થોડી મીડિયમ તરફ રાખી કાંદાને હલાવતા રહીને ગોલ્ડન કલરના સાંતળીશું. આદુનો ટુકડો આ રીતે સ્લાઇસમાં કાપી લીધો છે, તેમજ સૂકા લસણની કરી સાથે એમાં ઉમેરી એને પણ સાંટડી લઈએ. આશરે 3 થી 4 મિનિટ પછી કાંદામાં હલકો ગોલ્ડન કલર આવી ગયો છે તો એમાં સ્લાઇસમાં કાપેલા ટામેટા ઉમેરી એને પણ સાંટડી લઈએ. હવે 5 મિનિટ પછી ટામેટા સાંટડાઈને નરમ થઈ ગયા છે તો ગેસ ફ્લેમ ઓફ કરી મિશ્રણને એક ડીશમાં કાઢી લઈએ એટલે એ જલ્દીથી ઠંડુ થઈ જાય. કાંદા, ટામેટાં અને ડ્રાય કોકોનટવાળું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો બંનેને સાથે વાટી લઈશું. એના માટે મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું છે. એમાં પહેલાં કાંદા ટામેટાવાળું મિશ્રણ નાખીશું. એમાં 1/4 કપ જેટલું પાણી નાખી જારનું ઢાંકણ બંધ કરીને એમાંની સામગ્રીને એકવાર ગ્રાઇન્ડ કરી લઈએ. હવે જારનું ઢાંકણ ખોલીને એમાં ડ્રાય કોકોનટવાળું મિશ્રણ નાખીશું. ફરી જારનું ઢાંકણ બંધ કરીને એમાંની સામગ્રીને ગ્રાઇન્ડ કરી લઈએ. મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરેલા મિશ્રણને હમણાં સાઇડમાં મૂકીશું. આગળના સ્ટેપમાં ગેસ ઓન કરીને એક કઢાઈ ગેસ ફ્લેમ પર મૂકી છે. ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખી કઢાઈમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન રાઈ નાખીશું. રાઈ ફૂટે એટલે એમાં 5 ટીસ્પૂન જીરું, 5 ટીસ્પૂન હિંગ, તેમજ 8 થી 10 કઢી લીમડાના પાન નાખીશું. હવે મિક્સર જારમાં રેડી કરેલું મિશ્રણ એમાં ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે એમાં 1.5 ટીસ્પૂન ટોટલ 1.5 ટીસ્પૂન હોમમેડ ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 5 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન તીખું લાલ મરચું,
તેમજ એક ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું લીધું છે, એ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. સ્વાદ પ્રમાણે એમાં એક ટીસ્પૂન મીઠું નાખી કઢાઈમાંની ગ્રેવીને 2 મિનિટ માટે ઢાંકીને બિલકુલ લો ફ્લેમ પર કૂક કરીશું. હવે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી એમાં એકવાર હલાવી લઈએ. ફરીથી એને ઢાંકીને 2 મિનિટ માટે કૂક કરીશું. જ્યાં સુધી આ ગ્રેવીમાંથી તેલ અલગ ન થાય ત્યાં સુધી એને આ રીતે જ ઢાંકીને કૂક કરીશું. હવે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી એમાં હલાવી લઈએ. ધીરે ધીરે હવે ગ્રેવીમાંથી તેલ અલગ થવા લાગ્યું છે, તમે જોઈ શકો છો. હવે આ ટાઈમ પર બાફેલા મઠ એમાં ઉમેરીને મિક્સ કરી લઈએ. મિક્સર જારમાં 1/2 કપ જેટલું પાણી નાખીને હલાવી લીધું છે, એ એમાં ઉમેરીશું. જરૂર પ્રમાણે બીજું 1/2 થી 1/4 કપ જેટલું પાણી એમાં ઉમેરીશું. ગેસ ફ્લેમ હવે લોથી થોડી મીડિયમ તરફ કરીશું એટલે મિક્સર જલ્દીથી ગરમ થઈને ઉકળવા લાગે. સાથે આ ટાઈમ પર એને એકવાર ટેસ્ટ પણ કરી લેવું. મિક્સરમાં મીઠું ઓછું છે તો સ્વાદ પ્રમાણે એમાં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. ટેસ્ટને બેલેન્સ કરવા મિક્સરમાં 1 ટીસ્પૂન જેટલો ગોળ ઉમેરીને મિક્સ કરી લઈએ. મિક્સર ઉકળીને ઉપર તેલની તરી આવી ગઈ છે એટલે કે હવે એ રેડી થઈ ગયું છે. તો એમાં 2 ટેબલસ્પૂન ઝીણી કાપેલી કોથમીર નાખીને ગેસ ફ્લેમ ઓફ કરી દઈએ. મિક્સર સાથે ખાવા માટે બાકીની સામગ્રીમાં જોઈશે ઝીણા કાપેલા કાંદા, ઝીણી કાપેલી કોથમીર તેમજ આ રીતનું મિક્સ ફરસાણ લીધું છે. મિક્સર સાથે ખાવા માટે આ રીતના ચોરસ લાડી પાઉં લીધા છે. હવે મિક્સર પાઉં સર્વ કરીશું. ડીશના સૌથી મોટા ખાનામાં મિક્સર કાઢી એની ઉપર મિક્સ ફરસાણ તેમજ 1 થી 2 ટેબલસ્પૂન જેટલા ઝીણા કાપેલા કાંદા નાખીશું. ઉપરથી 1 મોટો ચમચો ભરીને મસાલેદાર તરી નાખી 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર તેમજ 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ નાખીશું. ડીશમાં જે 2 નાના ખાના છે એમાં એક્સ્ટ્રા ફરસાણ તેમજ ઝીણા કાપેલા કાંદા મૂકીશું. બાજુના ખાનામાં પાઉં મૂકી ઉપરના નાના ખાનામાં 1 લીંબુની ચીરી મૂકીશું. હવે આ ખૂબ જ ટેસ્ટફુલ મજેદાર મહારાષ્ટ્રીયન સ્ટાઇલ મિસરપાઉ રેડી થઈ ગયું છે. મિસરનો કલર એટલો સરસ લાલ ચટક છે કે બસ જોઈને જ ખાવાનું મન થઈ જાય, અને ટેસ્ટમાં તો એ બિલકુલ ના જવાબ છે. સાંજના ટાઈમ પર ખાવા માટે આ રીતે મિસરપાઉ બનાવીએ તો શાક રોટલી બનાવવાની પણ જરૂર ન પડે, બસ આ એક જ ડીશ ખાઈને પેટ ફૂલ થઈ જાય. તો તમે પણ આવું મસાલેદાર ટેસ્ટફુલ મહારાષ્ટ્રીયન સ્ટાઇલ મિસરપાઉ ખાવા માંગતા હોવ તો આ રેસિપીને ફોલો કરીને એકવાર જરૂરથી ટ્રાય કરો. રેસિપી પસંદ આવી હોય તો લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. તેમજ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા 2 આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસિપીનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.